चेप्टर 8 एनो स्वाध्याय 15मो दाखलो ध्यान आपो। नीचेना प्रश्नोना जवाब आपो। हवे आ जे दाखलो छे ए थियरी तमारी तैयार होय विद्युत चुंबकीय तरंगो जेटला पण हता ए दरेक विद्युत चुंबकीय तरंगो ए तमने आवडी जाय ए वंचाई जाय तैयार थई जाय पछी आ दाखलो गणो तो सहेलो थई जाय। बराबर એટલે ध्यान राखजो। तो क्रम अनुसार ए थी शुरू करी अने एफ सुधी आपणे वात करवानी छे। अनुक्रमे धीमे धीमे आगळ वधता रहीए। तो एमां ए दूर अंतरना रेडियो प्रसारण माटे शॉर्ट वेव बेन्ड वपराय छे। शा माटे? तो एना जवाब तरफ आपणे जईए। केम एवुं वपराय छे शॉर्ट वेव बेन्ड? तो जवाब में ध्यान आपो यमा आइनोस्फीयर के जे 4.75 मेगाहर्ट्स, मेगा एटले 10^6, तो 4.75 मेगा हर्ट्स थी 9.9 मेगाहर्ट्स सुधीनी आवृत्तिना गाळावाळा रेडियो तरंगोनुं परावर्तन करे छे। तेथी दूर अंतर सुधी रेडियो तरंगोनुं प्रसारण થઈ શકે છે। બરાબર આઇનોસ્ફિયર એ આટલી એટલે 4.75 મેગાહર્ટ્ઝથી 9.9 મેગાહર્ટ્ઝ સુધી એની આવૃત્તિના ગાળાવાળા રેડિયો તરંગોનું પરાવર્તન કરી શકે છે એટલે દૂર અંતર સુધી પણ રેડિયો તરંગોનું પ્રસારણ થઈ શકે। બી ભાગ એને જુઓ। દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો જરૂરી છે, શા માટે? તો બી ભાગમાં જુઓ, લાંબા અંતર સુધી રેડિયો તરંગોને મોકલવા માટે તેની આવૃત્તિ પ્રમાણમાં ઘણી ઊંચી રાખવી પડે છે। માલુમ પડે છે કે ઊંચી આવૃત્તિ એટલે 30 મેગાહર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા રેડિયો તરંગો આઇનોસ્ફિયરને ભેદીને આર પાર નીકળી જાય છે। ઉપરના પહેલા ભાગમાં તમે જુઓ તો આટલી આવૃત્તિ હોય ને એટલે એ રેડિયો તરંગો ત્યાંથી પરાવર્તન પામે। માની લો કે આ જે છે એ આઇનોસ્ફિયર અહીંયા રહેલું છે, અહીંયા ઉદ્ગમ છે। બરાબર તો 30 મેગાહર્ટ્ઝથી વધારે આવૃત્તિ હોય ને, બરાબર, તો એ પરાવર્તન ના પામે પણ આર પાર ભેદીને જતા રહે છે। જ્યારે 30 મેગાહર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા તરંગો એ અહીંયા આઇનોસ્ફિયર ત્યાંથી પરાવર્તન પામી અને પૃથ્વી તરફ પાછું આવે એટલે જ્યાં પણ રિસીવર હોય ત્યાં સુધી એ પહોંચી શકે। માની લો કે ટ્રાન્સમીટર જ્યાંથી ઉત્સર્જન થાય છે તો રિસીવર સુધી પહોંચી શકે। 30 મેગાહર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા તરંગો એ આઇનોસ્ફિયર એમાંથી પરાવર્તન પામે છે। પણ 30 મેગાહર્ટ્ઝ એનાથી વધારે આવૃત્તિ હોય તે પરાવર્તન પામતા નથી પણ ભેદીને આરપાર નીકળી જાય છે। સમજ પડી? ક્લિયર આટલું? એટલે કે પરાવર્તિત થઈ અને પૃથ્વી પર પાછા આવતા નથી। વળી આટલી ઊંચી આવૃત્તિએ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ પણ શક્ય નથી એટલે પૃથ્વીની સપાટીને લગભગ અડીને પ્રસરણ પામે ને એ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ કહેવાય। ક્લિયર આટલું? કોમ્યુનિકેશન સિસ્ટમમાં એવા પ્રકારની વાતો આવે તો આટલી ઊંચી આવૃત્તિ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ એના માટે પણ શક્ય નથી। કેમ? તો કારણ કે આમ કરવાથી ઊર્જાનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ જાય છે તેથી ખૂબ લાંબા અંતરના સંદેશાવ્યવહાર માટે તથા પૃથ્વીની સપાટી ઉપરનો સમગ્ર વિસ્તાર આવરી લેવા માટે સેટેલાઇટ એનો ઉપયોગ અનિવાર્ય છે। બરાબર આ ખાસ ધ્યાનથી કમ્પ્લીટ કરજો। હવે સી ભાગ એને તમે જુઓ। પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ
પૃથ્વીની સપાટી ઉપર રચવામાં આવે છે. જ્યારે એક્સ કિરણ ખગોળ વિજ્ઞાન એ પૃથ્વીને પરિક્રમણ કરતા ઉપગ્રહ ઉપરથી જ થઈ શકે છે. શા માટે? તો ધ્યાન રાખજો, સી ભાગ એને તમે જુઓ. તો એવું થવાનું કારણ શું? તો કારણ કે રેડિયો તરંગો તથા દ્રશ્ય તરંગો માટે પૃથ્વીનું વાતાવરણ પારદર્શક છે, પરંતુ એક્સરેનું પૃથ્વીના વાતાવરણ વડે શોષણ થઈ જાય છે. તેથી એક્સરે એસ્ટ્રોનોમી માટે પૃથ્વીની આસપાસ આશરે 36,000 કિલોમીટર ઊંચાઈએ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ, 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં આ ભૂસ્થિર ઉપગ્રહ એની વાત થઈ ગઈ છે, તો એ ભૂસ્થિર ઉપગ્રહની મદદ લેવામાં આવે છે. આટલી મોટી ઊંચાઈએ વાતાવરણ ખૂબ જ પાતળું હોવાથી એક્સરેનું શોષણ થતું નથી. પડી ખબર? આ સી ભાગની આપણે અહીંયા વાત કરી. ડી ભાગ એને જુઓ. વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે ખૂબ અગત્યનું છે. શા માટે? એની અહીંયા આપણે ચર્ચા કરવાની. તો ધ્યાન આપો, સૂર્યમાંથી ઉત્સર્જાતા અલ્ટ્રાવાયોલેટ કિરણો માનવ જીવન માટે ખતરનાક છે. તો આગલા ધોરણોથી આ વાક્યો તો બધા આવે છે. કેમ માનવ જીવન માટે ખતરનાક છે? કારણ કે તેઓ જીવંત કોષોના જનીનોને નુકસાન પહોંચાડે છે. પૃથ્વીના વાતાવરણમાંનું ઓઝોન સ્તર આવા જોખમી વિકિરણોનું શોષણ કરીને માનવોને પૂરતું રક્ષણ આપે છે. તેથી ઓઝોન સ્તર એ મનુષ્ય જીવન માટે અત્યંત જરૂરી બની જાય છે. ટૂંકમાં અલ્ટ્રાવાયોલેટ એ નુકસાનકારક છે અને નુકસાનથી આ ઓઝોન સ્તર બચાવે છે, એટલે ઓઝોન સ્તર એ મનુષ્ય જીવન માટે અત્યંત જરૂરી છે. પડી જાય ખબર? ક્લિયર આટલું? એની પછી ધ્યાન આપો, ઈ. જો પૃથ્વીને વાતાવરણ ન હોય તો તેની સપાટીનું સરેરાશ તાપમાન અત્યારે છે એના કરતાં વધારે હોય કે ઓછું હોય? તો એના જવાબમાં ધ્યાન આપો, પૃથ્વીની સપાટી ઉપરથી ઉત્સર્જાતા ઇન્ફ્રારેડ કિરણ વાતાવરણના નીચેના સ્તરો વડે ગ્રીન હાઉસ ઇફેક્ટ, એટલે કે હરિયાળી આવાસો સર્વવગ્રહ શબ્દ, પણ એના કરતાં ગ્રીન હાઉસ અસર વિશે તમે જાણો છો, એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે પરાવર્તન પામી પૃથ્વીની સપાટી ઉપર પાછા આવે છે, જેના કારણે પૃથ્વીની સપાટી ઉપરનું વાતાવરણ હૂંફાળું રહે છે. ટૂંકમાં ઇન્ફ્રારેડ જે કિરણો છે એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચર્ચા થઈ ગઈ, એ ટોપિક વાંચો એટલે એમાંથી આ વાક્ય તમને અનુરૂપ મળી રહેશે. બરાબર? હવે આગળ, જો પૃથ્વીની સપાટીની આસપાસ કોઈ વાતાવરણ ન હોત તો સપાટી ઉપરનું તાપમાન હાલના તાપમાન કરતાં ઘણું નીચું હોત. ક્લિયર આટલું? આવડી જાય છે. એની પછી એફ ભાગ એને તમે જુઓ, છેલ્લો ભાગ, એટલે ત્યારે આ તમારો દાખલો પૂરો થાય. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી ઉપર ગ્લોબલ એટલે વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધ પછી ન્યુક્લિયર શિયાળા એટલે ન્યુક્લિયર વિન્ટરની તીવ્ર અસર દેખાશે, કે જેથી પૃથ્વી ઉપરના જીવન ઉપર ખૂબ જ વિનાશકારી અસર હશે. આવી આગાહી માટે કયો આધાર હોઈ શકે? તો ધ્યાન રાખી લેજો, વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધને કારણે, આ તો વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધ એ ઘણા બધા અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે બહુ જીવલેણ છે, પણ હાલનું લેટેસ્ટ માહિતી આપણે જોઈએ તો કોરોના એ એક પ્રકારનું જૈવિક યુદ્ધ કહેવાય નહીં, લગભગ બધાને ખબર છે કે ચાઇનાવાળાએ જૈવિક એવું આ વાયરસ એને અસ્તિત્વમાં કર્યું અને એનો ઉપયોગ વિનાશકારી રીતે અત્યારે આખી દુનિયામાં થઈ રહ્યો છે. એના કરતાં ડેન્જર
પહેલાં લોકો એવું માનતા હતા કે ન્યુક્લિયર એ વધારે તકલીફવાળું છે, પણ હું તો માનું ત્યાં સુધી આ ન્યુક્લિયર કરતાં પણ જૈવિક યુદ્ધ એ વધારે ડેન્જર કહી શકાય. તો અત્યારે આપણે ન્યુક્લિયર યુદ્ધની વાત કરવાની છે. તો વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધને કારણે પ્રચંડ વિસ્ફોટો થાય છે, જેના લીધે ઉદ્ભવતા વાદળોથી પૃથ્વીની સપાટીનો મોટા ભાગનો વિસ્તાર ઢંકાઈ જાય, અને તેથી સૌર વિકિરણો પૃથ્વીની સપાટી સુધી ન પહોંચે, અને તો પૃથ્વીની સપાટી ઉપરનું તાપમાન અત્યંત નીચું જવાથી ન્યુક્લિયર શિયાળો વર્તાય કે જેમાં માનવ જીવન સંપૂર્ણપણે નષ્ટ પામે. પડી ખબર? આ દાખલો ત્યારે જ આવડે કે જ્યારે તમે દરેક વિદ્યુત ચુંબકીય તરંગો, દરેકે દરેક જેટલા પણ વિદ્યુત ચુંબકીય તરંગો જેની થિયરી આપણે કમ્પ્લીટ કરેલી છે એ જો આવડતો હશે તો આ દાખલો એકદમ સહેલો થઈ જશે. પડી જાય ખબર? ઓકે.